હાલ સુરતસરમાં ગેસ રિફિલિંગનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ પણ તે લોકોને પકડી પાડવા માટે મેદાનમાં છે. ત્યારે પાલનપુર પાટિયા પાસે ગેસ રિફિલિંગ ગેરકાયદે ચાલતો હતો, જેમાં પોલીસે રેડ કરીને 11 જેટલા બાટલા કબજે કર્યા છે. સુરતમાં પુરવઠા વિભાગ ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસ હવે ગેરકાયદે ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે અડાજણ પોલીસે બાતમીના આધારે અડાજણમાં પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરી છે. આરોપી દેબારામ બુધારામ ચૌધરી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત ₹21,000થી વધુનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો. તો પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરનાર આરોપીઓ લોકોના જીવને જોખમમાં મૂકતા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો એસીપી BM ચૌધરીએ કહ્યું કે અડાજણ વિસ્તારમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ધમધમતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે મૂળ રાજસ્થાન વતનીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ઇન્ડિયન, ભારત સહિતના કંપનીના 11 જેટલા બાટલા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઇસમ છેલ્લા 1 મહિનાથી આ પ્રકારનો ધંધો કરતો હતો. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઇસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળી હતી કે LP સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એનો, એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે, જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતા અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા, જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550 મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે. આ અત્યારે છેલ્લા 1 જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ. સુરત મનપા, સુરત પોલીસ અને ફાયર વિભાગ એક તરફ ફાયર સુવિધા ન હોય તેવી જગ્યા પર તપાસ કરી રહ્યા છે, ત્યારે પુરવઠા વિભાગ આવા ગેરકાયદે ચાલતા ગેસ રિફિલિંગના નેટવર્ક સામે કોઈ જ કાર્યવાહી ન કરતી હોય જે લઈને પુરવઠા વિભાગની કામગીરી સામે પણ શંકા ઊભી થઈ રહી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.